न्यूज टॉप 9 में हवे जोशु टॉप 9 राज्यना समाचार। મોરબીની વાંકાની નગરપાલિકામાં પ્રમુખ પદના નામની ખેંચતાણમાં ભાજપને મોટું નુકસાન સહન કરવાનો વારો આવ્યો। મવડી મંડળે પ્રમુખ પદ માટે જે નામ આપ્યા તે ચૂંટાયેલા સ્થાનિક નેતાઓને પસંદ ન આવ્યા અને અંતે સ્પષ્ટ બહુમતી છતાં ભાજપે વાંકાને નગરપાલિકા ગુમાવી પડી અને પાલિકા પર અપક્ષોએ વર્ચસ્વ જમાવ્યું અને ચૂંટાયેલા સભ્યોએ અપક્ષ તરફી મતદાન કરતા પાલિકા પર અપક્ષ કબજો કર્યો। બીજેપીના ચૂંટાયેલા 16 સભ્યોએ ગઈકાલે રાજીનામા ધરી દીધા હતા। देवभूमि द्वारिका जिला पंचायत में प्रमुख और उप्रमुख की वरणी पहला भाजप में हड़कंप फैलायो। कांग्रेस नेताए उप्रमुख पद माटे दावेदारी करी जे बाद भाजपे नवी व्यूहरचना गोठवता 12 सभ्य ने चार चार त्रण टीम खानगी स्थले लई जवाया। भाजपनी पूर्ण बहुमती छता कांग्रेस नेता की दावेदारी बाद सभ्यों ने अज्ञात स्थले खसेड़वामां आव्या। केन्द्रीय चूंटणी पंचे पंचमहाल मोरवाड़ विधानसभा बैठक की पेटा चूंटणी की तारीखों जाहिर करी। खाली पड़ेली विधानसभा की बैठक में 17 एप्रिल रोज मतदान योजाशे जारे 2 मे रोज मतगणतरी की प्रक्रिया हाथ धराशे। 30 मार्च सुधी राजकीय पक्षों उम्मीदवारों पोतानी उम्मीदवारी नोंधावी शकशे। 3 एप्रिल सुधी उम्मीदवारों पोतानी उम्मीदवारी परत खेंची शकशे। स्थानिक स्वराज्य जंग बाद मोरवाड़ बैठक पर सत्तानो संग्राम जामशे। રાજ્યમાં રાઠવા સમાજને આદિવાસીઓમાં સમાવવાની માંગ ઉઠી છે। ગુજરાત વિધાનસભા ગૃહમાં સુખરામ રાઠવાએ કહ્યું કે જાતિ પ્રમાણપત્ર મેળવવામાં તકલીફ પડી રહી છે। આદિજાતિ વિકાસ વિભાગની માંગણીઓ પરની ચર્ચામાં સુખરામ રાઠવા પરંપરાગત આદિવાસી પાઘડીમાં જોવા મળ્યા। આદિવાસી વિસ્તારમાં વિકાસના મુદ્દે કોંગ્રેસી ધારાસભ્ય ચંદ્રિકા બારિયા ઉગ્ર બન્યા। ચંદ્રિકા બારિયાએ કહ્યું કે દાહોદમાં ભાજપે કોઈ વિકાસ નથી કર્યો, દાહોદમાં એક પણ આદિવાસીને સરકારી નોકરી નથી આપી। सोमनाथ मंदिर समुद्र किनारे उभा रही सोमनाथ इतिहास ने ठेस पहुंचाड़ता वीडियो वायरल करना शख्स की धरपकड़ कर सूत्रों प्रमाण आ युवक की हरियाणा पाणीपत की धरपकड़ कर जो कि आ पहला विवादित वीडियो रेकॉर्ड करना युवा ने पुलिस कार्यवाही थी डरी माफी मांगी। आ साथ आ युवके दावो करो कि 2019 में सोमनाथ की मुलाकात दरमियान आ वीडियो उतारो हो जो कि तेनी भावना अन्य लोगों ने लागण ठेस पहुंचाड़ी नती। ખેડાના સુપ્રસિદ્ધ વડતાલ મંદિર બોર્ડની ચૂંટણીમાં મતગણતરી દરમિયાન વિવાદ વકર્યો છે। સત્સંગી પક્ષે મતપેટીમાંથી જથ્થામાં વોટ નીકળી રહ્યા હોવાના આક્ષેપ કર્યા। સત્સંગી પક્ષના બોગસ વોટિંગના આક્ષેપની અરજી સ્વીકારી અધિકારીએ મતગણતરીની પ્રક્રિયા આગળ વધારી। આ સમગ્ર મતગણતરીની પ્રક્રિયા આવતીકાલ સવાર સુધીમાં પૂર્ણ થાય તેવી શક્યતા। મતગણતરીના પ્રથમ રાઉન્ડમાં દેવપક્ષ આગળ દેવપક્ષના 5400 મત મળ્યા જ્યારે કે આચાર્ય પક્ષ અને ગૃહસ્થ પક્ષને 600 વોટ મળ્યા। सरकारे टेकाना भावे चणानी खरीदी करी शुरू। खरीद केन्द्र पर मात्र 50 मणनी चणानी खरीदी करवामां आवता खेडूतोनी नाराजगी अने 200-300 मण खरीदी चणानी करवामां आवे ते दिशामां मांग चलावी छे। आ उपरांत टेकाना भावे खेडूतोने 1020 रूपिया चूकवामां आवे छे तेना बदले 1200-1500 रूपिया मळे तेवी आशा खेडूतो राखी रह्या छे। સાણંદ એપીએમસીમાં ઘઉંના અપૂરતા ભાવને કારણે ખેડૂતોમાં રોષ જોવા મળ્યો। નારાજ ખેડૂતોએ સાણંદમાં 5 કિલોમીટર સુધી ટ્રેક્ટરનો ખડકલો કરી દીધો। પૂરતો ભાવ ન મળતા ખેડૂતોએ હરાજી બંધ કરાવી હંગામો કરતા સત્તાધીશો દોડતા થઈ ગયા। ખેડૂતોએ ઊંચા ભાવે ઘઉં ખરીદવાની માંગ કરી જો કે ખેડૂતોના ભારે હોબાળાને જોતા એપીએમસી સત્તાધીશોએ થોડા ઊંચા ભાવે ખરીદી ચાલુ કરતા ખેડૂતોમાં સંતોષની લાગણી જોવા મળી। સૌરાષ્ટ્ર કચ્છ સહિત સમગ્ર રાજ્યમાં હીટવેવની આગાહી કરવામાં આવી ત્યાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે ઉનાળે પણ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે। 19 અને 20 માર્ચ દરમિયાન રાજ્યમાં કેટલાક વિસ્તારમાં વરસાદની આગાહી કરવામાં આવી। ડાંગ, છોટાઉદેપુર, નર્મદા, મહીસાગર અને તાપી જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી। આ દરમિયાન અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહે તેવી પૂરી શક્યતા છે।